छठो पाठ मानव संसाधन भणवा जई रह्या छीए। तेमा मित्रों आपणे शुरुआत करीशुं भारतमां जे वस्ती गीचता जोवा मळे छे त्यांथी। चलो मित्रों पाठ भणवानी शुरुआत करीए। आपणे धोरण 8 छठो पाठ भणता हता मानव संसाधन, जेमां आपणे वस्ती गणतरी शुं छे के जे दर दस वर्षे केन्द्र सरकारना आदेशथी જે કરવામાં આવે છે, બરાબર, તેને અંગ્રેજીમાં સેન્સસ કહે છે અને ગુજરાતીમાં જનગણના કહેવાય છે, તે આપણે જોયું હતું। ત્યારબાદ આઝાદી પછીની જે 2011 વસ્તી ગણતરી થઈ તે 7 હતી, તો 2021 જે વસ્તી ગણતરી થશે એ કેટલામી થશે, તો કે 8 થશે। ત્યારબાદ આપણે ભારતમાં વસ્તી અંગેના જે ખ્યાલો છે એના વિશે જોયું હતું કે આપણો ભારત દેશમાં છે તે કુલ વસ્તીના, સમગ્ર વિશ્વની કુલ વસ્તીના 16% વધુ લોકો તો આપણા ભારત દેશમાં જ રહે છે। ત્યારબાદ આપણે જોયું હતું કે વસ્તી વૃદ્ધિ એનો ચાર્ટ જે છે એમાં આપણે જોયું હતું કે સતત ને સતત વસ્તીમાં છે તે વધારો થતો જોવા મળે છે। ત્યારબાદ આપણે એના કારણો વિશે પણ જોયું હતું અને છેલ્લે આપણે જનસંખ્યાને જે અર્થઘટન કરતો એક જે ચાર્ટ છે તેના વિશે આપણે જોયું હતું કે જેમાં આપણે જોયું હતું કે 1921 જે વર્ષ હતું એ સિવાયના દરેક વર્ષમાં છે તે વસ્તીમાં સતત ને સતત વધારો થયેલો આપણને જોવા મળે છે। અને તે અંગેના જે 4 પ્રશ્નો હતા તે તમને હોમવર્કમાં આપ્યા, જે તમે લખ્યા હશે, બરાબર, અને તમે તમારા વર્ગ શિક્ષકને છે તે ફોટા પણ મોકલ્યા હશે। હવે જોઈએ વસ્તી ગીચતા। તો સૌથી પહેલાં આપણે વસ્તી ગીચતા કહેવાય કોને, એની વ્યાખ્યા શું છે, તો તેના વિશે સૌથી પહેલાં જોઈએ કે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમીએ એટલે કે દર ચોરસ કિલોમીટર એ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય તેને વસ્તી ગીચતા કહી શકાય। એટલે કે નિશ્ચિત વિસ્તાર, કેટલો વિસ્તાર, તો કે દર ચોરસ કિલોમીટરે સરેરાશ જેટલા લોકો વસતા હોય તેને આપણે વસ્તી ગીચતા કહી શકાય। વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે। એટલે કે શું, તો કે ભૌગોલિક, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ભૌગોલિક રીતે જ્યાં વધુ સારું એવું ક્ષેત્ર હોય, ઉદાહરણ તરીકે મેદાની પ્રદેશ હોય તો ત્યાં વધુ લોકો રહે છે, બરાબર। સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલા છે, એટલે કે ઉદાહરણ તરીકે આર્થિક રીતે આપણે જોવા જઈએ તો જ્યાં ઉદ્યોગો હોય, વધુ કામ મળતું હોય, બરાબર, તો શું, તો કે એવા વિસ્તારમાં લોકો છે તે વધુ રહેવાનું પસંદ કરશે। સામાજિક રીતે આપણે જોઈએ તો વ્યક્તિઓ સાથેના જે સંબંધો છે એ સારા રહેતા હોય, બરાબર, આવી રીતે આપણે જોઈએ તો લોકો છે તે એવી જગ્યાએ રહેવાનું પસંદ કરે છે। પછી બીજી રીતે આપણે જોઈએ તો જે ક્ષેત્ર હોય એની અંદર સતત સતત આતંકવાદીઓ હુમલા કરતા હોય તો એવી રીતે સામાજિક વાતાવરણ હોય તો ત્યાં લોકો રહેવાનું પસંદ કરે નહીં। તો આવી રીતે આપણે જોઈએ તો કે વસ્તી ગીચતા ઉપર ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ છે એ બધા છે એની ઉપર સંકળાયેલા છે। આટલું જાણો મિત્રો, આ કોષ્ટક જે છે આપણે જાણવા માટે છે, બરાબર, આપણે જાણવા માટે છે, એટલે તમને પરીક્ષાની અંદર આ પૂછાય નહીં, બરાબર, એટલે જાણકારી માટે આપણને છે। તો એમાં આપણે સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રાંત અથવા દર, એટલે કયો પ્રાંત, તો કે સમગ્ર વિશ્વ હોય, દેશ હોય, બરાબર, સમગ્ર વિશ્વ, એની અંદર વિકસિત દેશો, એની અંદર વિકાસશીલ દેશો, એમાં આપણું ભારત દેશ, તો એમાં આપણે જોઈએ તો મિત્રો આ કોઠો છે એ ખૂબ જ મોટો છે, આપણે સમસ્યા થોડીક વાર લાગશે, બરાબર। તો આ કોષ્ટક છે એમાં હું તમને ખાલી એટલી જ વાત કરીશ કે કુલ વસ્તી છે એ મિલિયનમાં દર્શાવેલી છે 2008, ત્યારબાદ છે સરેરાશ વૃદ્ધિ દર દર્શાવ્યો છે 2005 થી 2010, કુલ ઉત્પાદકતા દર એ 2007 દર્શાવ્યો છે, અને બાળ મૃત્યુ દર જે દર 1000 બાળકોએ ગણવાનો હોય છે, અને સરેરાશ આયુષ્ય વર્ષોમાં જે પુરુષ અને સ્ત્રીઓમાં હોય છે। તો અહીં દરેકની આપણે વાત કરીએ તો સમગ્ર વિશ્વની આપણે વાત કરીએ તો કુલ વસ્તી મિલિયનમાં કેટલી હતી, તો 2008 જોવા મળે તમે જોઈ શકો છો કે 6,749.7 મિલિયન હતી। સરેરાશ વૃદ્ધિ દર 2005 થી 2010 એટલે કે 5 વર્ષની અંદર કેટલો થયો, તો કે 1.2%। કુલ ઉત્પાદકતા દર કેટલો હતો, તો કે 2.54%, અને બાળ મૃત્યુ દર સમગ્ર વિશ્વની અંદર 49, અને સરેરાશ આયુષ્ય તો પુરુષોનું છે 65.1 વર્ષ અને સ્ત્રીઓનું છે તે 69.6 વર્ષ। એટલે તમને એમ થાય કે આ પોઈન્ટમાં કેમ કે મિત્રો એ સરેરાશ કાઢેલી છે, આ શબ્દોને પણ તમે જોજો, સરેરાશ કાઢેલી છે, તમારે ગણિતમાં પણ સરેરાશ કાઢવાની આવે છે ને, કે 10 વ્યક્તિઓ કે 10 સંખ્યા આપેલ હોય ઉપર, બરાબર, પછી દરેક સંખ્યાનો ક્રમિક સરેરાશ કેટલી થાય તો એ પ્રમાણે પણ અહીંયા સરેરાશ આપેલી છે। હવે એમાં વિકસિત દેશો અને વિકાસશીલ દેશો એની પણ સરેરાશ આપેલી છે જે તમારે કોષ્ટકમાં જોઈ લેવાની છે,
અહીં આપણે ભારત દેશની વાત કરીએ તો 2008માં કેટલી વસ્તી હતી તો આપણે જોઈએ તો આપણે સમગ્ર ભારત દેશની અંદર જ જોઈએ તો 1186.2 મિલિયન હતી, બરાબર. અને સરેરાશ વૃદ્ધિ દર 1.5% હતો અને કુલ ઉત્પાદકતા દર તો કે 2.78% અને બાળ મૃત્યુ દર તો કે 1054 બાળકો છે એનું મૃત્યુ થતું હતું. સરેરાશ આયુષ્ય આપણા ભારત દેશની અંદર કેટલું હતું તો કે પુરુષો છે એ 63.3 વર્ષ અને સ્ત્રીઓ છે 66.6 વર્ષ સરેરાશ આયુષ્ય હતું. હવે ત્યારબાદ આપણે નવો જ એક કોષ્ટક જોઈએ કે વસતીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો, કે અગ્રીમ એટલે કે આગળ પડતા જે ટોપ 10 દેશો હોય ને, આપણે એમ કહીએ ને કે ટોપ 10, કે જેને વધુ માર્ક આવ્યા હોય, તો એવી રીતે જે દેશની અંદર વધુ વસ્તી હોય તો એની આપણે વાત કરીએ. તો અહીં વાત કરીશ મિત્રો કે 2008માં છે એ આ દેશમાં એટલી વસ્તી હતી, બરાબર. અહીંયા તમને બે સાલવારી છે અલગ અલગ આપેલી છે, એક 2008 છે, એક 2010 2050 છે, કે 2050માં સંભવિત એટલે સંભાવના આટલી થઈ જશે એમ અહીં દર્શાવ્યું છે. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે મિલિયન, 1 મિલિયન એટલે મિત્રો 10 લાખની વસ્તી થાય, તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની કે 1 મિલિયન એટલે કેટલા થાય, તો કે 10 લાખ થાય, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પ્રથમ ક્રમે આવે છે ચીન, કે જે 2008માં પ્રથમ ક્રમે હતો ચીન, કેમ કે ચીનમાં કેટલી વસ્તી હતી 1324.7 મિલિયન. તે સમયે આપણે ભારત દેશમાં કેટલી વસ્તી હતી, એક આપણે હમણાં ઉપર આપણે હમણાં જોયું 2008માં તો કે 1149.3 મિલિયન હતી. હવે ત્યારબાદ આપણે જોઈએ યુએસએ, કે જેમાં 304.5 મિલિયન હતી. ત્યારબાદ ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન, આ દરેકની છે તે મિલિયનમાં વસ્તી આપેલી છે. અહીં મિત્રો આપણે ભારત દેશમાં વાત કરીએ તો હવે એવો સંભવિત આંક છે 2050નો કે ભારત દેશ છે તે પ્રથમ ક્રમે આવી જશે, કારણ કે 2050માં ભારત દેશમાં કેટલી વસ્તી હશે 1755.2 મિલિયન. એટલા માટે ભારત દેશ છે તે બીજા ક્રમેથી પ્રથમ ક્રમે આવી જશે અને ચીન છે તે પ્રથમ ક્રમેથી બીજા ક્રમે આવી જશે, કારણ કે ત્યાં વસ્તી કેટલી થશે તો કે 1437.0, તો કે ત્યાં છે એ વસ્તી એટલી રહેશે અને આપણા ભારત દેશમાં નથી, વધી જશે. એટલા માટે આપણો ભારત દેશ છે તે વસ્તીમાં પ્રથમ ક્રમે આવી જશે. અને બાકીના તમે જે દેશ જુઓ છો તો એમાં યુએસ તો એ જ ક્રમ ત્રીજા જ ક્રમે રહેશે, ઇન્ડોનેશિયા પણ ચોથા જ ક્રમે રહેશે, પરંતુ બ્રાઝિલ અને પાકિસ્તાન અને નાઇજીરિયા ત્રણેય દેશો છે, બરાબર, એની વસ્તીમાં તમે બદલાવ જોઈ શકો છો. કે અહીં જે પાકિસ્તાન છે તે 6ઠા ક્રમે છે, ત્યાંથી 5મા ક્રમે આવી જશે. અને નાઇજીરિયા જે છે તે 7મા ક્રમેથી 6ઠા ક્રમે આવી જશે. પછી 7મા ક્રમે આવશે બ્રાઝિલ, કે જે 5મા ક્રમે હતું અને હવે તે 7મા ક્રમે આવશે, એટલે કે ત્યાં વસ્તી છે ઓછી થતી જોવા મળશે. પછી જોઈએ આપણે બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશ આપણને અહીં 8મા ક્રમે જ જોવા મળે છે, બેમાં સમાન છે. ત્યારબાદ જોઈએ કોંગો, ડેમ ગણરાજ્ય ગણરાજ્ય છે, કોંગો દેશ છે, બરાબર, તો તેની વસ્તી છે તે વધી જશે. અને પછી આવે છે ફિલિપીન્સ, કે જેમાંથી આપણે જોઈએ અહીં કે રશિયા અને જાપાન બે દેશો છે ત્યાં, અહીં આપણે હાલમાં આપણે જોઈએ કે ત્યાં શું તો કે આવી રીતે વસ્તી વધારા ઉપર ખૂબ જ સારું એવું નિયંત્રણ છે, કે જેથી ત્યાં વસ્તી છે તે ઓછી વધશે, વધશે તો ખરા જ પરંતુ ઓછી, આ બધા દેશની તુલનામાં ત્યાં ઓછી, એટલા માટે 2050ના ટોપ 10માંથી તે નીકળી જશે. અને ત્યાં કયા દેશો આવી જશે તો કે કોંગો, ફિલિપીન્સ એ બધા આવી જશે. તો આવી રીતે છે તે અંદાજિત આંકડા અહીં દર્શાવેલા છે. તો હવે આપણે આગળ જોઈએ કે દુનિયાના બધા જ દેશોમાં વસતીના વિવિધ પ્રમાણ છે, આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસતીનું પ્રમાણ સરખું નથી. તો આપણે જોઈ શકીએ કે આપણા ગુજરાતમાં, પછી મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, તો દરેક જગ્યાએ કંઈ સરખી વસ્તી ન હોય, પરંતુ કેમ હોય તો કે વસ્તીનું પ્રમાણ અલગ અલગ હોય. આપણા ગુજરાતની અંદર આપણે કચ્છમાં જોવા જઈએ તો કચ્છમાં વિરણ વિસ્તાર છે, તો ત્યાં લોકો છે ત્યાં ઓછું રહેવાનું પસંદ કરે, તો ત્યાં વધુ વસ્તી આપણને જોવા મળે નહીં, બરાબર. ત્યારબાદ આપણે આપણું ભાવનગર છે, અમદાવાદ છે, તો એવા આપણે જિલ્લાઓ જોઈએ તો ત્યાં લોકો છે તે વધુ રહેવાનું પસંદ કરે, તો ત્યાં વસ્તી છે તે વધુ હોય છે. તો આવી રીતે આપણે જોઈએ તો દરેક વિસ્તારમાં કંઈ વસ્તી છે એક સરખી જોવા મળે નહીં. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નદી કિનારાના મેદાન, ઔદ્યોગિક વિસ્તારો, મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારો વસ્તી ગીચતા જોવા મળે છે. તો કેવા કેવા ક્ષેત્રોમાં વસ્તી છે તે વધુ જોવા મળે છે,
तो कि नदी किनारा जे मैदानों हो त्या औद्योगिक विस्तारों એટલે કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય તો ત્યાં લોકો છે તે રોજીરોટી મેળવવા માટે જાય છે, એટલા માટે ત્યાં શું તો કે વસ્તી છે તે વધુ હોય. મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં, મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે મિત્રો એવો પ્રદેશ કે જ્યાં કાપ છે તે ઢસડાઈને આવતો હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણી જે ગંગા નદી છે એમનો મુખ પ્રદેશ છે એ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ ત્યાં જોવા મળે છે, બરાબર. તો ત્યાં શું તો કે લોકોનું પ્રમાણ વધુ હશે. તો એવી રીતે એવા ક્ષેત્રોની અંદર વસ્તી ગીચતા જોવા મળે છે. જ્યારે પહાડી પ્રદેશો, રણ પ્રદેશ કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને કારણે વસ્તી ગીચતા ઓછી હોય છે. હવે આપણે જોઈએ તો કેવા વિસ્તારોની અંદર ઓછી વસ્તી ગીચતા હોય, એટલે કે ઓછા લોકો રહેતા હોય, વસ્તીનું પ્રમાણ ઓછું હોય, તો કે પહાડી પ્રદેશો હોય, બરાબર, જ્યાં પહાડનું પ્રમાણ છે એ વધુ હોય. ત્યારબાદ રણ પ્રદેશ હોય, ઉદાહરણ તરીકે રાજસ્થાન છે તો એ રણ પ્રદેશ છે, આપણા ગુજરાતની અંદર કચ્છ છે તો એ રણ પ્રદેશ છે. તો એવા ક્ષેત્રોની અંદર શું તો કે વસ્તી છે તે ઓછી જોવા મળે. ત્યારબાદ આપ્યું છે કે વન્ય વિસ્તાર એટલે કે આખો જંગલવાળો જે વિસ્તાર હોય ત્યાં શું તો કે આવી બધી જે પ્રતિકૂળતા હોય, એટલે કે અનુકૂળ લોકોને જે અનુકૂળ હોવું જોઈએ ભૌગોલિક ક્ષેત્ર એવું ન હોય, એટલે કે પ્રતિકૂળ હોય, તો એવી જગ્યાએ વસ્તી ગીચતા ઓછી હોય છે. હવે મિત્રો તમારે એક પ્રવૃત્તિ છે જે તમારો હોમવર્કમાં કરવાની છે કે વસ્તી ગીચતાના 5 મોટા રાજ્યો અલગ રંગ પૂરી દર્શાવો. હવે તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર જ રાજ્યવાળો નકશો આપેલો છે આપણા ભારત દેશનો, તો તમારે એમાં અલગ અલગ રંગ પૂરીને દર્શાવવાનો છે જે તમારે હોમવર્ક રહેશે. તો સૌથી પહેલાં તમને એક તો જવાબ આપી દઉં કે સૌથી વધુ આપણા ભારત દેશમાં વસ્તી છે તે યુપીમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં છે, તો તમારે એને રંગ કરીને દર્શાવવાનો રહેશે. બાકીના 4 મોટા રાજ્યો છે એ તમારે જાતે જ હોમવર્કમાં કરવાના છે અને આના ફોટો પાડીને તમે તમારા વર્ગ શિક્ષકને મૂકજો. ત્યારબાદ આપણે જોઈએ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. તો એવા કયા કયા પરિબળો છે કે જે વસ્તી ગીચતા પર અસર કરે છે, તો એના વિશે જોઈએ. વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. તો આ દરેક બાબતો છે તે વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે, એટલે કે આ જે દરેક બાબતો આપણને આપી છે, અહીં દર્શાવી છે, તો એ દરેક બાબતોનું પ્રમાણ જ્યાં સારું હોય, દરેકની પ્રાપ્તિ છે તે સહેલાઈથી થઈ શકતી હોય, ઉદાહરણ તરીકે પરિવહન આપણે જોઈએ, બરાબર, તો આપણે જે વાહનની સુવિધા છે તે યોગ્ય રીતે થઈ શકતી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તે વ્યવસ્થિત રીતે પહોંચી શકતા હોય, સારા રોડ રસ્તા હોય તો એવી જગ્યાએ, પછી સંદેશાવ્યવહારની સુવિધા જ્યાં સારી રીતે છે તે દરેક સંદેશાવ્યવહારની સુવિધા છે એ વ્યવસ્થિત રીતે હોય, બરાબર. શિક્ષણ છે તો દરેક સ્કૂલ છે, કોલેજ છે જ્યાં વ્યવસ્થિત શું તો કે નજીક પડતું હોય, તો એવી જગ્યાએ શું તો કે વસ્તી ગીચતા છે તે વધુ જોવા મળતી હોય છે. તો અહીં દરેક બાબતો આપણને આપી છે કે શહેરી રોજગારીની તકો મળતી હોય, શહેરીકરણ જ્યાં હોય, બરાબર, અદ્યતન ટેકનોલોજીથી, અદ્યતન એટલે કે આધુનિક ટેકનોલોજીથી આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલ છે. તો આ દરેક બાબતો છે તે વસ્તી ગીચતા સાથે સંકળાયેલ બાબતો છે, કે દરેકની જે માત્રા છે તે વ્યવસ્થિત રીતે, સારી રીતે વ્યક્તિઓને, લોકોને મળી રહેતી હોય, તો એ બાબત એ ક્ષેત્રમાં એવા ભૂપૃષ્ઠ પર લોકો છે તે વધુ રહેવાનું પસંદ કરતા હોય છે. આટલું જાણીને તેના કારણો વિચારો. તો તમારે કારણો વિચારવાના છે. તો મિત્રો તમને પહેલાં મેં જે હોમવર્ક આપ્યું હતું કે વધારે વસ્તી ધરાવતા રાજ્યો તમારે શોધીને છે એ આ નકશાની અંદર છે તમારે રંગ પૂરવાનો છે, તો મિત્રો આનું હોમવર્ક પણ તમારે આમાંથી જ મળી જશે, બરાબર. કે મેં તમને એક હિટ આપી હતી કે યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર ભારત દેશમાં સૌથી વધુ વસ્તી છે, બરાબર. તો અહીં જુઓ મિત્રો, યુપી આપ્યું જ છે. ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની અંદર બીજા ક્રમે ભારતની અંદર વસ્તી છે. પછી જોઈએ બિહાર,
પછી પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ. તો આવી રીતે છે, તમને પાંચે પાંચ રાજ્ય છે તે પાઠ્યપુસ્તકની અંદર જ જવાબ આપી દીધેલા છે. તો તમારું કામ ખાલી શું રહેશે કે નકશાની અંદર રંગ પૂરવાના. ચાલો, તો તમારે એ રાજ્ય શોધીને નકશાની અંદર રંગ પૂરવાના રહેશે. ચાલો હવે આપણે જોઈએ, વિચારો કે અમદાવાદ આપણા ગુજરાતની અંદર જ જે જિલ્લાઓ આપ્યા છે વસ્તીમાં ટોપ પાંચ જિલ્લાઓ, બરાબર 2011ની જે વસ્તી ગણતરી થઈ હતી એ પ્રમાણે છે એ પાંચ જિલ્લાઓ દર્શાવ્યા છે. તો એમાં જોઈએ તો અમદાવાદ છે તે સૌથી વધુ છે, બરાબર, કેમ કે ત્યાં કેટલી વસ્તી છે તો કે 72 લાખથી વધુ, બરાબર. ત્યારબાદ બીજા ક્રમે આવે છે સુરત, તો ત્યાં કેટલી વસ્તી છે તો કે 60 લાખથી વધુ. કઈ રીતે વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, તો આ જે પાંચે પાંચ જે જિલ્લાઓ છે ત્યાં શું તો કે આપણે ગુજરાતમાં છે તે વસ્તી છે એ વધારે જોવા મળે છે. હવે આ મિત્રો આપ્યો છે કે વસ્તી એટલે કે જે જિલ્લો છે એની અંદર વસ્તીનું પ્રમાણ આપ્યું છે. હવે ત્યારબાદ આપ્યું છે કે વસ્તી ગીચતા, એટલે આપણે જોઈ ગયા છીએ કે 1 ચોરસ કિલોમીટર, બરાબર, એટલી સંખ્યામાં વધુ વસ્તી હોય તો એવા જિલ્લા કયા છે. તો મિત્રો તમે જોઈ શકો કે સુરત, તો સુરત છે પ્રથમ ક્રમે આવે છે, કારણ કે ત્યાં શું તો કે જે વસ્તી છે ચોરસ કિલોમીટર પ્રમાણ કેટલું છે તો 1376 લોકો, એટલે કે 1 ચોરસ કિલોમીટરની અંદર 1376 જણા એટલા બધા લોકો રહે છે. પછી જોઈએ આપણે અમદાવાદ, જો કે અમદાવાદ છે ત્યાં 890 લોકો રહે છે. પછી આવે છે આણંદ. જો મિત્રો, આણંદ છે ત્યાં વસ્તી ગીચતા વધુ છે, પરંતુ આણંદમાં વસ્તી વધુ નથી, બરાબર, અહીં વસ્તી ગીચતાની વાત કરી છે. તો આણંદમાં છે તે વસ્તી ગીચતા વધુ છે, તો ત્યાં આવે છે 1 ચોરસ કિલોમીટર છે 711. ત્યારબાદ જોઈએ આપણે ગાંધીનગર, તો ગાંધીનગરની અંદર પણ વધુ વસ્તી ગીચતા છે, કેટલી છે તો કે 660. ત્યારબાદ મિત્રો આવે છે નવસારી. નવસારી છે તે દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, બરાબર, તો ત્યાં કેટલી વસ્તી ગીચતા છે તો કે 602, એટલે કે 1 ચોરસ કિલોમીટરે કેટલા લોકો રહે છે તો કે 602 લોકો રહે છે. હવે વધારે વસ્તી ધરાવતા રાજ્ય જે તમને હોમવર્કમાં આપેલું છે તો તમને અહીંયા દર્શાવી દીધેલું જ છે. સૌથી પહેલાં કોણ આવે તો કે યુપી, એટલે કે ઉત્તરપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ. હવે ઓછી વસ્તી ધરાવતા કેન્દ્રશાસિત વિસ્તારો છે, બરાબર આપણા, તો એ કયા કયા જે કે જ્યાં ઓછી વસ્તી છે. કારણ કે મિત્રો તમે સૌ જાણો છો કે કેન્દ્રશાસિત પ્રદેશો જે આમાંથી આપ્યા છે આપણે લક્ષદ્વીપ ટાપુઓ છે તો ત્યાં ઓછી વસ્તી રહે છે. પછી લદ્દાખ છે, બરાબર, તે પણ કેન્દ્રશાસિત પ્રદેશ છે તો ત્યાં પણ ઓછા લોકો રહે છે. કારણ કે તમે સૌ જાણો છો કે લક્ષદ્વીપ ટાપુ છે તો એ ટાપુ કોને કહેવાય કે જેની ચારે બાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય, તો એની ઉપર લોકો બહુ બધું રહે નહીં એટલા માટે ત્યાં ઓછી વસ્તી છે. ત્યારબાદ જોઈએ લદ્દાખ, તો લદ્દાખ છે તમે સૌ જાણો છો કે લેહમાં આવેલું સ્થળ છે, તો ત્યાં શું છે તો કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે, બરફ બહુ પડે છે, એટલે લોકો ત્યાં પણ રહેવાનું બહુ પસંદ કરે નહીં, ત્યાં ઓછી વસ્તી છે. ત્યારબાદ જોઈએ આંદામાન નિકોબાર ટાપુ, તો આ ટાપુ છે તો ભારત દેશથી જે વિસ્તાર છે એનાથી તે ઘણું બધું દૂર છે, અને આંદામાન નિકોબાર ટાપુઓ છે તે જંગલમાં આવેલા છે, બરાબર, ત્યાં એકલું જંગલનું પ્રમાણ વધુ છે, વરસાદનું પ્રમાણ પણ વધુ છે, તો એવા વિસ્તારની અંદર શું તો કે લોકો છે તે બહુ જવાનું પસંદ કરે નહીં, ત્યાં રહે નહીં, એટલા માટે આવા વિસ્તારોની અંદર શું તો કે ઓછી વસ્તી છે. હવે મિત્રો આપણે નવો ટોપિક જોવા જઈએ, જન્મદર. તો કે જન્મદર કોને કહેવાય એની વ્યાખ્યા આપણે સૌથી પહેલાં જોઈએ. તો કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં 1000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ એક નિશ્ચિત વિસ્તાર હોય, આપણે ધારી લઈએ કે દાખલા તરીકે અમદાવાદ. હવે અમદાવાદ આખું એક જિલ્લો છે તો આપણે નિશ્ચિત વિસ્તાર ધારી લઈએ કે એમાં 1000ની વસ્તીએ, હવે અમદાવાદની અંદર તો મિત્રો આપણે જોઈએ તો 72 લાખ છે, તો એમાંથી આપણે 1000 વસ્તી આપણે લઈએ તો 1000 વસ્તીએ 1 વર્ષ દરમિયાન, એટલે કે ઉદાહરણ તરીકે 2021 થી 2021 સુધીનો સમયગાળો, તો આપણે એને કહેશું 1 વર્ષ, તો 2021 સુધીનો સમયગાળો, 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. તો આવી રીતે 1000 વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા જીવિત બાળકોની સંખ્યાને શું કહેવાય એને જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે, લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. તો અહીં આપણે જોઈએ કે ભારત દેશમાં છે તે ઘણા વર્ષોથી
છેલ્લા ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ શું છે એનું? તો કે લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે. અહીં તમે નીચે ચિત્ર જોઈ શકો છો, જન્મદર અને મૃત્યુદરની, જન્મ અને મૃત્યુની તુલના. છતાં ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો અભાવ એટલે કે ઓછું શિક્ષણ લીધેલું હોય તેનું પ્રમાણ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવાર નિયમનની સમજનો અભાવ જોવા મળે છે, એટલે જન્મદરનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે કે ત્યાં શું, તો કે જન્મદરનું પ્રમાણ જે ઓછું હોય એની જગ્યાએ શું, તો કે વધુ હોય છે, ઊંચું રહે છે એટલે કે વધુ હોય છે. હવે અહીં તમે આ ચિત્રની અંદર તમને તુલના દર્શાવી છે કે સૌથી પહેલું ચિત્ર જોઈએ તો જન્મદર વધુ છે, તો અહીં શું સામે શું દર્શાવ્યું છે કે મૃત્યુદર ઓછું છે, જેથી શું આપણે જોવા મળે કે જનસંખ્યામાં વધારો થતો જોવા મળે. જો અહીં તમે એરો પણ જોઈ શકો છો, તો શું થશે, તો કે જનસંખ્યામાં વધારો થશે એટલે કે લોકોની સંખ્યામાં વધારો થશે. હવે ત્યારબાદ જોઈએ આપણે વચ્ચેનું ચિત્ર, તો એમાં શું દર્શાવ્યું છે, તો કે જનસંખ્યા સ્થિર રહે. ક્યારે? તો કે જન્મદર અને મૃત્યુદર બે સમાન રીતે હોય ત્યારે. હવે ત્રીજું ચિત્ર આપણે જોઈએ તો એમાં જનસંખ્યામાં ઘટાડો. હવે જનસંખ્યામાં ઘટાડો ક્યારે જોવા મળે? તો કે જન્મદર છે તે સાવ ઓછો હોય અને મૃત્યુદર છે તે તેની સામે વધુ હોય. એટલે કે આવી રીતે જો પ્રમાણ હોય તો જનસંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો નવો ટોપિક આવે છે મૃત્યુદર. ત્યાંથી મિત્રો આપણે આવતા લેક્ચરમાં ભણવાની શરૂઆત કરશું, અને ત્યાં સુધી તમને જે હોમવર્ક આપ્યું છે કે ભારતના નકશામાં તમારે રંગ પૂરવાનો છે, બરાબર, તો એ તમારે કામ કરવાનું છે. તો ચાલો મિત્રો આવતા લેક્ચરમાં ફરી મળીએ, મૃત્યુદરથી આપણે શરૂઆત કરીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ.